विद्यार्थी मित्रों, मारी आ चैनल में आपनु हार्दिक स्वागत छे। आजना आ वीडियो में आपणे प्रकरण 8 त्रिकोणमितिनो परिचय मेळवीशुं। त्रिकोणने केन्द्रमां राखीने काम करती गणितशास्त्रनी एक विशिष्ट शाखा एटले त्रिकोणमिति। भारतमां त्रिकोणमितिनी परंपरा खूब ज विशाळ क्षेत्रमां समृद्ध रही छे। गणित ज्योतिषमां ग्रहो अने अवकाशी पदार्थोनी गतिना अभ्यास माटे गोलीय त्रिकोणमिति अने समतलीय त्रिकोणमितिनो ज्ञान खूब ज आवश्यक हतुं। अहीं आपणे त्रिकोणमितिनो शब्दनो अर्थ समझीशुं। त्रिकोणमिति माटे अंग्रेजी शब्द ट्रिगोनोमेट्री, एमां त्रण ग्रीक शब्दों छे ट्राई, ट्राई एटले त्रण, गोन एटले बाजू अने मेट्रोन एटले माप। ट्राई, गोन अने मेट्रोन ना त्रणेय शब्दोंना संयोजनथी बनेल ट्रिगोनोमेट्री एने ગુજરાતીમાં આપણે ત્રિકોણમિતિ કહીએ છીએ। ત્રિકોણમિતિ એટલે ત્રિકોણની બાજુઓ તથા ખૂણાઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ છે। એટલે એમાં ત્રિકોણની બાજુઓ તથા ખૂણાઓ વચ્ચેનો સંબંધ, એમના ગુણોત્તર, એને લગતો ગુણાકાર, ભાગાકાર, એના આધારે આ ત્રિકોણમિતિનો અભ્યાસ થાય છે। काटकोण त्रिकोण में रहेला लघु कोणों एटले के काटकोण त्रिकोण हो एटले एमां एक खूणो काटखूणो होय अने बाकीना जे बे खूणा रह्या ए बन्नेना माप 90 करता ओछा होय एटले लघु कोणों। कारण के त्रिकोणना त्रणेय खूणाना मापनो सरवाळो 180, एमां एक खूणो 90 एटले 180માંથી 90 બાદ કરીએ તો બાકી રહ્યા 90, એટલે બે ખૂણાની વચ્ચે હવે બે ખૂણાનો સરવાળો 90 બાકી રહે, એટલે સ્વાભાવિક છે કે બંને ખૂણાનું માપ 90 કરતાં ઓછું હોય એટલે લઘુ કોણો। લઘુ કોણોની સાપેક્ષમાં તેની બાજુઓના ગુણોત્તરોને ખૂણાઓ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો કે ત્રિગુણોત્તરો કહેવાય છે। ત્રિકોણમિતીય ગુણોત્તરોને સંબંધિત નિત્યસમને, નિત્યસમ એટલે હંમેશા જે સરખું હોય, સાચું હોય એવું સમીકરણ, સૂત્ર, નિત્યસમને ત્રિકોણમિતીય નિત્યસમ કહીશું। ત્રિકોણમિતીય ગુણોત્તરો માટે જે જરૂર પડે છે, સામેની બાજુ, પાસેની બાજુ, કર્ણ, એ બધાને આપણે સમજી લઈશું પહેલાં। તો કાટકોણ ત્રિકોણ દોરવા માટે આપણે એક 90 અંશનો ખૂણો બને એ રીતે એક આપણે આડી રેખાખંડ અને એક ઊભો રેખાખંડ આપણે બનાવીશું અને બંનેને જોડતો રેખાખંડ, એટલે આ ત્રિકોણની ત્રણ બાજુ થઈ આ એક ઊભી અને એક આડી જે રેખાખંડ ભેગા થઈને બનાવે એ કાટખૂણો। કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય, કાટખૂણાની સામેની બાજુને કર્ણ। પછી કર્ણ અને જે આ ખૂણો અહીં બને છે, આ ખૂણા માટે આ સામેની બાજુ, કર્ણ અને આ બાજુને જોડતું એટલે આ બાજુને આપણે પાસેની બાજુ કહીશું। ખૂણા આ ખૂણાની સાપેક્ષમાં આ ખૂણા માટે આ સામેની બાજુ થશે, કાટખૂણાની સામેની બાજુ કર્ણ, બાકી જે રહ્યું એ આ કર્ણ સાથે જે બાજુ અડતી હોય એ પાસેની બાજુ થશે। જો આ રીતનું આપણે ત્રિકોણ બનાવીએ તો આના માટે આ થશે સામેની બાજુ, કાટખૂણાની સામેની બાજુ કર્ણ, અને કર્ણ સાથે જે ખૂણાને આપણે બનતો હોય એ પાસેની બાજુ થશે। હવે માની લો કે અહીંયા ખૂણો બને છે, એના બદલે ઉપર ખૂણો બને અહીંયા, તો સામેની બાજુ અને પાસેની બાજુ બદલાશે। આ કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીશું, આ કાટખૂણાની સામેની બાજુ આ કર્ણ,
હવે ખૂણો અહીંયા બને છે, આને આપણે ધ્યાનમાં લઈએ છીએ, તો આ ખૂણાની આ બાજુ સામેની બાજુ છે, આ ખૂણાની આ બાજુ સામેની બાજુ થઈ, અહીંયા અહીંયા સામેની બાજુ, સામેની બાજુ એટલે માની લો કે અહીંયા બે સામ સામે ઊભા છે, તો આના માટે આ સામે અને આના માટે આ સામે થશે, એટલે એકબીજા માટે સામ સામે, એટલે તમે ક્યાં ઊભા છો એના સંદર્ભમાં સામેની સામેનો શબ્દ આવે અને પાસે આવે, તમારે આપણો ચહેરો બદલાય તો સામેની વસ્તુ પણ બદલાતી હોય, એ પ્રમાણે અહીંયા પણ ખૂણો ક્યાં બને છે એ મુજબ સામેની બાજુ અને પાસેની બાજુ બદલાશે. હવે આ સામેની બાજુ થઈ તો કર્ણ સાથે જે બાજુ જોડતી હોય એ બાજુ થશે પાસેની બાજુ, એ જ રીતે અહીંયા આ સામેની બાજુ અને કર્ણ સાથે જે અડે છે ખૂણો બને છે ત્યાં એ થશે આપણે પાસેની બાજુ. હવે આને ટૂંકમાં સામેની બાજુને ટૂંકમાં સા બા અને પાસેની બાજુને આપણે લખીશું પા બા, એટલે સામ જ્યારે હવે જ્યારે સૂત્ર લખીશું ત્યારે ટૂંકમાં સાબા અને પાબા લખીશું, સાબા એટલે સામેની બાજુ, પાબા એટલે પાસેની બાજુ. આ આકૃતિ પરથી તમે સાબા અને પાબા સમજી ગયા હશો. જો આ સમજ પડી જાય તો હવે ત્રિકોણમિતીય ગુણોત્તરોમાં તમને સહેજ પણ વાંધો આવશે નહીં. ત્રિકોણમિતીય ગુણોત્તરો છ છે એ આપણે અહીંયા સમજી લઈશું. હવે અહીંયા જ્યાં ખૂણો બને છે એને નામ પણ આપેલા હોય છે, આપણે ત્રિકોણ એબીસી છે તો એ ખૂણો, બી ખૂણો, સી ખૂણો, અથવા તો અમુકને સ્પેશિયલ આ રીતે આપેલું હોય છે, આ રીતે લખી રાઉન્ડ કરી અને આ આપેલું હોય તો એને થીટા કહે છે, થીટા. તો ખૂણો બનાવતો ત્યારે આ દાખલા તરીકે આ ખૂણો છે તો એને આપણે થીટાથી પણ દર્શાવી શકાય, અહીંયા લખેલું હોય થીટા, અહીંયા લખેલું હોય થીટા, એ રીતે નામ અથવા તો આ રીતે ખૂણો બનતો એને લખેલું હોય છે. હવે સાઈન થીટા, અહીંયા આપણે સાઈન થીટા બરાબર સાબા છેદમાં કર્ણ, કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, પાબા એટલે પાસેની બાજુ, સાબા એટલે સામેની બાજુ, આ સૂત્ર છે. હવે અહીંયા જે ખૂણાનું નામ લખેલું હોય એ સી બી એ પ્રમાણે સામેની બાજુ અને પાસેની બાજુ આપણે ત્રિકોણમાં જોઈ લેવાની અને ફક્ત કિંમત જ મૂકવાની હોય છે. હવે અને સાઈન સાઈન આને આપણે કહીશું કોસ, હવે આગળ આને કહીશું આપણે ટેન, ટેન થીટા બરાબર સાબા છેદમાં પાબા, હવે આ છે કોટ, કોટ થીટા બરાબર પાબા છેદમાં સાબા, કોસેક થીટા બરાબર કર્ણ છેદમાં સાબા. તમે જોઈ શકો છો કે દરેકમાં આપણે ત્રણ જ વસ્તુ આવે છે, સાબા, પાબા, કર્ણ. હવે અહીંયા સાઈન થીટા બરાબર સાબા છેદમાં કર્ણ છે તો આને જ આપણે ઉલટાવી રકમ કર્ણ છેદમાં સાબા તો કોસેક બની જાય છે, એટલે કે સાઈનનો વ્યસ્ત કોસેક છે, ટેનને સાબા છેદમાં પાબા તો કોટ, પાબા છેદમાં સાબા આની રકમ ઉલટાવેલી છે તો એને વ્યસ્ત છે ટેન અને કોટ, અને હવે કોસેક છે તો એનો વ્યસ્ત છે આપણે સેક, કોસ પાબા છેદમાં કર્ણ, તો અહીંયા આવશે આપણે જોઈએ કર્ણ છેદમાં પાસેની બાજુ છે એટલે સેક થીટા બરાબર આને લખીશું આપણે સેક, ટૂંકમાં લખવાનું છે સેક બોલાય સેક થીટા અને કોસેક, એટલે આ પ્રમાણે આ છ સૂત્ર યાદ કરી લેવાના, એક બે ત્રણ ચાર પાંચ છ, આ પ્રકરણમાં આ છ સૂત્ર તમને આવડી જાય, ત્રિકોણમિતીય છ ગુણોત્તરો છે
આ છ ગુણોત્તરોના સૂત્ર તમને આવડી જશે, એટલે આખું સ્વાધ્યાય આવડી જશે. સાવ સહેલું છે અને આપણે તમે જોઈ શકો છો કે અહીંયા આ કાટકોણ ત્રિકોણ છે, એટલે કાટકોણ ત્રિકોણની બે બાજુઓ આપેલી હોય આપણને. કાટકોણ ત્રિકોણની કોઈ પણ બે બાજુ આપેલી હોય તો એના ઉપરથી ત્રીજી બાજુ આપણે પાયથાગોરસના સૂત્રની મદદથી શોધી શકીએ. એટલે એ કામ, કોઈ બે બાજુ આપેલી હોય એના ઉપરથી ત્રીજી બાજુ આપણે શોધીને પછી આ છ છ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધી શકીશું. હવે પછીના વિડીયોમાં આપણે પાયથાગોરસની મદદથી ત્રીજી બાજુ, બે બાજુ આપેલી હોય, બે બાજુના માપ આપેલા હોય, એટલે ત્રીજી બાજુનું માપ આપણે શોધવાના વિડીયો બનાવી લઈશું, શીખીશું એમાં. અને એ આવડી જાય એટલે પછી આખા સ્વાધ્યાયમાં તમને કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં. થેન્ક યુ દોસ્તો, આભાર, ખૂબ ખૂબ. પોતાના મિત્રો સાથે પણ વિડીયો શેર કરજો.